नमस्कार मित्रों, आपनो फरी एक વાર સ્વાગત છે આપણી આ YouTube ચેનલ માં। મિત્રો, આપણે લાસ્ટ વીક છે ઈ પ્રકરણ નંબર 2 છે એના ગુજકેટ અને જી છે એના માટેના થોડા MCQ છે એનું સોલ્યુશન કરેલું હતું। મિત્રો, આજે આપણે આગળ વધારે MCQ છે એનું સોલ્યુશન છે કરવાનું છે અને આપણે વીકલી ગુજકેટ અને જી છે એની રેગ્યુલર તૈયારીઓ છે ઈ કરવાની છે। અને અહીં એક ખાસ સૂચના તમને આપણે લાસ્ટ વીકમાં આપેલી હતી કે હવે નેક્સ્ટ વીકથી આપણે થોડા MCQ છે ઈ તમારી જાતે પણ સોલ્વ કરવા આપશું। તો મિત્રો, આજે આપણે થોડા MCQ છે એનું સોલ્યુશન કરીશું અને થોડાક MCQ છે ઈ તમારે ઘરે જાત મેળે સોલ્યુશન છે ઈ કરવાના રહેશે। મિત્રો, આપણે છેલ્લે લગભગ 10 જેટલા MCQ છે એનું સોલ્યુશન કરેલું હતું। તો ચાલો આગળ આપણે બીજા થોડાક MCQ છે એનું સોલ્યુશન કરી લઈએ। અહીં આગળ આપણે 11મો MCQ છે એની રકમ આ પ્રમાણે છે કે જો sin inverse x sin inverse y 2π/3 હોય તો cos inverse x cos inverse y ખાલી જગ્યા થાય। એના અહીંયા આગળ આપણને ઓપ્શન આપેલા છે π/6 b/3 c/4 અને d આપેલું છે π। હવે મિત્રો, આ MCQ છે એનું આપણે સોલ્યુશન જોઈએ તો અહીં આપણને રકમમાં શું આપેલું છે તો કે અહીં sin inverse x sin inverse y બરાબર આપણને 2π/3 આપેલું છે। હવે મિત્રો, sin inverse x અને sin inverse y આપ્યું છે, આપણે cos inverse x અને cos inverse y માં આન્સર લઈ આવવાનો છે। તો આપણને ખબર છે કે sin inverse x sin inverse y બરાબર π/2 થાય। તો sin inverse x બરાબર હું શું લખી શકું તો કે π/2 - cos inverse x, એ જ રીતે sin inverse y બરાબર π/2 - cos inverse y બરાબર આપણે લખી શકીએ 2π/3। હવે π/2 π/2 એટલે π, આ 2π/3 છે એને હું બરાબર ની ડાબી બાજુ લઈ આવું એટલે કેવા થાય તો કે -2π/3। હવે -cos inverse x અને -cos inverse y છે એને જમણી બાજુ લઈ જાઉં તો ઈ થાય +cos inverse x cos inverse y। તો π માંથી આપણે 2π/3 છે એ બાદ કરીએ તો એનો આન્સર આવે π/3। એટલે કે મિત્રો, આનો આન્સર આવે છે ઓપ્શન b π/3। હવે એના પછી 12મા MCQ છે એનું આપણે સોલ્યુશન કરીએ કે 4 sin inverse x cos inverse x π હોય તો x બરાબર ખાલી જગ્યા મળે। અહીંયા આગળ a બરાબર -1/4, b બરાબર +1/4, c બરાબર -1/2 અને d બરાબર આપણને +1/2 છે એ આપેલું છે। હવે મિત્રો, આનું સોલ્યુશન માટે આપણને અહીં રકમમાં શું આપેલું છે તો કે 4 sin inverse x cos inverse x બરાબર અહીંયા આગળ π આપેલું છે। હવે આપણે અહીંયા કા બંનેને sin inverse માં ફેરવી નાખવાના, એટલે કે બંને sin inverse માં હોવા જોઈએ કા બંને cos inverse માં। તો તમે અહીંયા sin inverse ને cos inverse માં રૂપાંતરિત કરી શકો અથવા આપણે અહીંયા આગળ શું કરીએ તો કે cos inverse છે એની કિંમત મૂકી દઈએ, cos inverse x છે એની કિંમત થાય π/2 - sin inverse x। હવે 4 sin inverse x માંથી 1 sin inverse 1 બાદ થાય એટલે વધે 3 sin inverse x। આ π/2 પ્લસ છે એને હું બરાબર ની જમણી બાજુ જવા દઉં તો π - π/2 એટલે અહીંયા વધે π/2। હવે આ 3 છે ઈ ગુણાકારમાં છે, ઈ બરાબર ની બીજી બાજુ જાય તો 2 સાથે ગુણાકારમાં જાય એટલે 3 2 6 એટલે sin inverse x બરાબર મળે π/6। તો x બરાબર મળે sin π/6 અને મિત્રો, sin π/6 છે એની કિંમત હવે તમને ખ્યાલ જ છે કે +1/2 થાય, અને જો આની કિંમત ખ્યાલ ન હોય અને યાદ ન રહેતી હોય તો આપણે 5 મિનિટ મેથ્સ છે એના ફંડા છે એમાં આપણે આ કિંમતો છે ઈ કઈ રીતે યાદ રાખવી છે ઈ પણ આપણે વાત કરેલી છે। તો મિત્રો, આનો આન્સર આવે ઓપ્શન ડી। તો મિત્રો, આ દાખલા તમારી પાઠ્યપુસ્તકમાં નોંધ કરી લો, પછી આગળ બીજા MCQ છે એની આપણે ગણતરી જોઈ લઈએ। વિદ્યાર્થીઓ, એના પછી 13મો MCQ છે એની રકમ છે sin બ્રેકેટમાં 2 sin inverse cos a છે બ્રેકેટ ઓવર નું મૂલ્ય ખાલી જગ્યા છે એના ઓપ્શન આપેલા છે a = sin a, b = cos a,
सी कोस 2a અને b sin 2a. તો મિત્રો અહીંયા આપણે રકમમાં શું આપેલું છે? તો કે અહીં sin 2 sin ઇનવર્સ cos a આપણે રકમમાં આપેલું છે. હવે મિત્રો આપણે અહીંયા sin ઇનવર્સ છે તો આ cos છે એને આપણે sin માં ફેરવવો હોય તો cos છે એનો કોટિકોણ છે એના સૂત્રનો ઉપયોગ કરો તો થાય sin pi/2 - a. તો આપણે અહીંયા લખી શકીએ sin 2 sin ઇનવર્સ બ્રેકેટમાં લખાય sin pi/2 माइनस ए. હવે મિત્રો અહીંયા sin અને sin ઇનવર્સ છે એ કેન્સલ થઈ જાય તો આપણે લખી શકીએ sin 2 બ્રેકેટમાં અહીંયા વધે pi/2 માઈનસ a વધે. હવે અહીંયા ગુણાકાર કરો તો sin 2 ગુણ્યા pi/2 એટલે pi વધે અને 2 ગુણ્યા a એટલે માઈનસ 2a વધે. હવે મિત્રો આપણને ખબર છે કે sin pi plus or minus theta છે એના બરાબર તો sin 2a થાય. હવે આપણે આની નિશાની જોવાની છે તો મિત્રો અહીંયા pi minus theta છે તો pi minus theta એટલે આપણને ખબર છે કે બીજું ચરણ આવે અને all stc મુજબ all s s એટલે sin તો બીજા ચરણમાં sin છે ધન હોય તો મિત્રો આનો આન્સર આવે sin 2a. એટલે આનો આન્સર આવે મિત્રો ઓપ્શન d sin 2a. એના પછી 14મો એમસીક્યુ આપણને આપેલો છે sin ઇનવર્સ બ્રેકેટમાં sin 32 pi ના છેદમાં 7 બરાબર ખાલી જગ્યા. એના ઓપ્શન છે a બરાબર 32 pi ના છેદમાં 7, b બરાબર 3 pi ના છેદમાં 7, c બરાબર 18 pi ના છેદમાં 7 અને d બરાબર 4 pi ના છેદમાં 7. મિત્રો આપણે લાસ્ટ વીક છે આવા ઘણા બધા એમસીક્યુ છે એનું આપણે સોલ્યુશન કરી ગયા છે તો આ એમસીક્યુ છે એ તમારે તમારી જાતે છે એ ગણતરી કરી લેવાનો છે. મિત્રો આ એમસીક્યુ છે એની નોંધ કરી લો એના પછી આગળ આપણે બીજા એમસીક્યુ ની ગણતરી જોઈ લઈએ. વિદ્યાર્થીઓ એના પછી 15મો એમસીક્યુ આપેલો છે કે tan ઇનવર્સ 2 + tan ઇનવર્સ 3 બરાબર ખાલી જગ્યા છે. અહીંયા આગળ આપણે ઓપ્શન આપેલા છે a બરાબર - pi/4, b બરાબર pi/2, c બરાબર 3 pi/4 અને d બરાબર 3 pi ના છેદમાં આપણને અહીંયા આગળ બે આપેલું છે. હવે મિત્રો આપણને જ્યારે tan ઇનવર્સ x + tan ઇનવર્સ y આપેલું હોય તો અહીંયા x બરાબર 2 છે અને y બરાબર 3 છે તો આપણે અહીં ખાસ એ નોંધવું પડે કે x અને y નો ગુણાકાર એ આપણને 6 એટલે કે ગ્રેટર ધેન 1 મળે છે. જો ગ્રેટર ધેન 1 મળે તો tan ઇનવર્સ x + tan ઇનવર્સ y બરાબર pi + tan ઇનવર્સ x + y ના છેદમાં 1 - xy સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો થાય તો આપણે અહીંયા આગળ લખી શકીએ tan ઇનવર્સ 2 tan ઇનવર્સ 3 બરાબર pi tan ઇનવર્સ 2 3 છેદમાં 1 - 2 3 એટલે અહીંયા આગળ આપણે લખી શકીએ pi tan ઇનવર્સ 3 ને 2 5 અને છેદમાં 3 2 6 એટલે 1 6 એટલે -5. હવે આપણને ખબર છે મિત્રો કે tan ઇનવર્સ - થીટા બરાબર - tan ઇનવર્સ થીટા થાય તો pi - tan ઇનવર્સ 1 અને tan ઇનવર્સ 1 છે એના બરાબર આપણને ખબર છે pi / 4 થાય તો pi - pi / 4 એટલે એનો આન્સર આવે 3 pi / 4. એટલે મિત્રો આનો આન્સર આવે છે ઓપ્શન સી. મિત્રો એના પછી છે એ દાખલાની રકમ આ પ્રમાણે છે કે tan ઇનવર્સ 3 ના છેદમાં 4 + tan ઇનવર્સ 1 ના છેદમાં 7 બરાબર ખાલી જગ્યા. એના ઓપ્શન આપેલા છે a બરાબર pi/4, b બરાબર pi/2, c બરાબર pi અને d બરાબર 4 ના છેદમાં 5. મિત્રો જે રીતે આપણે 15મો એમસીક્યુ ગણતરી કર્યો એ જ રીતે તમારે આ એમસીક્યુ ની ગણતરી કરવાની છે. પણ અહીંયા એક વાત ધ્યાન રાખજો કે અહીંયા x y નો ગુણાકાર લેસ ધેન 1 આવે તો અહીંયા પાઈ પ્લસ નહીં આવે. સીધા tan ઇનવર્સ છે એના સૂત્રનો આપણે ઉપયોગ કરી
અને આ દાખલાની ગણતરી છે એ તમારે હોમવર્કમાં કરી લેવાની છે। તો મિત્રો આ એમસીક્યુ છે એ તમારી બુકમાં નોંધ કરી લો, આના પછી આગળના વધુ એમસીક્યુની આપણે ગણતરી જોઈ લઈએ। મિત્રો વધુ થોડીક ટેન ઇન્વર્સ એક્સ વત્તા ટેન ઇન્વર્સ વાય છે એના સૂત્રની પ્રેક્ટિસ માટે એક વધારાનો એમસીક્યુ ટેન ઇન્વર્સ એક્સ અપોન વાય માઇનસ ટેન ઇન્વર્સ એક્સ માઇનસ વાયના છેદમાં એક્સ પ્લસ વાય છે એના બરાબર ખાલી જગ્યા છે કે જેના ઓપ્શન છે એ બરાબર પાઈ બાય ફોર, બી બરાબર પાઈ બાય થ્રી, સી બરાબર પાઈ બાય ટુ અને ડી બરાબર પાઈ। આ દાખલાની ગણતરી પણ તમારે એક ગણતરી હોમવર્કમાં કરી લેવાની છે કે જેને કારણે કોડિંગ ટેન ઇન્વર્સ એક્સ વત્તા ટેન ઇન્વર્સ વાય છે એના જેવા દાખલાઓ છે એની આપણે વધુ પ્રેક્ટિસ છે એ કરી શકીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે 18મો એમસીક્યુ છે એની અહીંયા આગળ રકમ આપેલી છે કોસ ઇન્વર્સ એક્સ ના છેદમાં પાંચ વત્તા કોસેક ઇન્વર્સ પાંચ ના છેદમાં ચાર બરાબર પાઈ બાય ટુ હોય તો આપણે એક્સ નું મૂલ્ય ખાલી જગ્યા છે તો એના ઓપ્શન અહીંયા આગળ આપેલા છે એ વન, બી ત્રણ, સી પાંચ અને ડી ચાર। હવે અહીંયા આગળ આપણને શું આપેલું છે તો કે કોસ ઇન્વર્સ એક્સ ના છેદમાં પાંચ વત્તા કોસેક ઇન્વર્સ પાંચ ના છેદમાં ચાર બરાબર પાઈ બાય ટુ આપેલું છે। હવે આ કોસ ઇન્વર્સ છે એને હું બરાબરની જમણી બાજુ લઈ જાઉં તો કોસેક ઇન્વર્સ પાંચ ના છેદમાં ચાર બરાબર આવે પાઈ બાય ટુ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ પંચમાં આવશે। હવે મિત્રો અહીંયા પાઈ બાય ટુ માઇનસ કોસ ઇન્વર્સ એટલે આપણે લખી શકીએ સાઈન ઇન્વર્સ એક્સ ના છેદમાં પાંચ। હવે મિત્રો તમને ઘણાને એવો પ્રશ્ન થશે કે મેં અહીંયા કોસ ઇન્વર્સ ને શા માટે જમણી બાજુ લીધા। મિત્રો એટલા માટે લીધા કે કોસ ઇન્વર્સ ને જમણી બાજુ લઈ જઈએ તો પાઈ બાય ટુ માઇનસ કોસ ઇન્વર્સ એટલે સાઈન ઇન્વર્સ થાય અને અહીંયા ડાબી બાજુ રહી કોસેક ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સ છે એ આપણને ખબર છે કે કોનો વ્યસ્ત છે તો કે સાઈન ઇન્વર્સ ચાર ના છેદમાં પાંચ થાય। તો મિત્રો સાઈન ઇન્વર્સ ચાર ના છેદમાં પાંચ બરાબર સાઈન ઇન્વર્સ એક્સ ના છેદમાં પાંચ હોય તો અહીંયા ચાર ના છેદમાં પાંચ બરાબર એક્સ ના છેદમાં પાંચ થાય તો એક્સ બરાબર મિત્રો અહીંયા આપણે ખ્યાલ પડે કે આનો ઓપ્શન છે એ ડી ચાર જ હોય। હવે મિત્રો એના જેવો જ એક દાખલો છે એ તમને રકમમાં આપ્યો છે, જુઓ થોડો ફેર છે કે સાઈન ઇન્વર્સ એક્સ ના છેદમાં પાંચ વત્તા કોસેક ઇન્વર્સ પાંચ ના છેદમાં ચાર બરાબર પાઈ બાય ટુ હોય તો આપણે એક્સ ની કિંમત છે એ શોધવાની છે। હવે મિત્રો તમે સમજી જ ગયા હશો કે લગભગ આપણે એક એમસીક્યુ છે એના જેવો જ બીજો એમસીક્યુ હોય તો હવે આ એમસીક્યુ છે એ તમારે હોમવર્કમાં ગણતરી કરવાના હોય છે। તો મિત્રો આ એમસીક્યુ છે એ નોંધ કરી આ દાખલાની ગણતરી કરી લો, એના પછી હજી આપણે આગળ થોડા વધુ એમસીક્યુ છે એ જોઈ લઈએ। ચાલો મિત્રો એના પછી 20મો એમસીક્યુ આપણને આપેલો છે સાઈન બ્રેકેટમાં કોસ ઇન્વર્સ માઇનસ ત્રણ ના છેદમાં સાત વત્તા સાઈન ઇન્વર્સ માઇનસ ત્રણ ના છેદમાં સાત બરાબર ખાલી જગ્યા। એના ઓપ્શન આપેલા છે એ ઝીરો, બી વન, સી અઢાર ના છેદમાં ઓગણપચાસ અને ડી માઇનસ ત્રણ ના છેદમાં સાત। મિત્રો આ એમસીક્યુ અતિશય સરળ છે, આવો એક એમસીક્યુ છે એ આપણે અગાઉ પણ ગણતરી કરી ગયા છે। અહીંયા આપણે લખી શકીએ સાઈન કોસ ઇન્વર્સ માઇનસ ત્રણ ના છેદમાં સાત વત્તા સાઈન ઇન્વર્સ માઇનસ ત્રણ ના છેદમાં સાત બરાબર કોસ ઇન્વર્સ પાય સોરી કોસ ઇન્વર્સ એક્સ માઇનસ સાઈન ઇન્વર્સ એક્સ હતું તો કોસ ઇન્વર્સ એક્સ વત્તા સાઈન ઇન્વર્સ એક્સ એટલે થાય પાઈ બાય ટુ તો અહીંયા આવે સાઈન પાઈ બાય ટુ અને મિત્રો આપણને ખબર છે કે સાઈન પાઈ બાય ટુ છે એની કિંમત કેટલી આવે તો કે એક એટલે આનો આન્સર આવે ઓપ્શન બી વન। હવે મિત્રો 21મો એમસીક્યુ છે એ આપણને આપેલો છે કે કોસ ઇન્વર્સ કોસ 7 પાઈ બાય 6 છે એનું મૂલ્ય ખાલી જગ્યા છે। હવે અહીંયા 7 પાઈ બાય 6 એટલે 6 પાઈ પ્લસ પાઈ લઈને તમારે ગણતરી કરવાની છે। એના ઓપ્શન આપેલા છે માઇનસ પાઈ બાય 6, બી બરાબર પાઈ બાય 6, સી બરાબર 5 પાઈ ના છેદમાં 6 અને ડી બરાબર 7 પાઈ બાય 6। તો મિત્રો દાખલા નંબર 21 થી લઈ અને 25 સુધી તમામ દાખલાઓ છે એની ગણતરી તમારે હોમવર્કમાં કરી લેવાની છે।
અહીંયા આગળ 22 માં એમસીક્યુ છે, cos ઇન્વર્સ 1 ના છેદમાં વર્ગમૂળ 2 + 3 sin ઇન્વર્સ 1 ના છેદમાં વર્ગમૂળ 2 બરાબર ખાલી જગ્યા, એના ઓપ્શન છે a બરાબર π, b બરાબર 3π ના છેદમાં 4, c બરાબર π/2 અને d બરાબર π/4. 23 માં એમસીક્યુ છે કે sin ઇન્વર્સ sin 4π ના છેદમાં 3 બરાબર ખાલી જગ્યા, એનો ઓપ્શન a છે 4π ના છેદમાં 3, b બરાબર 2π ના છેદમાં 3, c બરાબર π/3 અને d બરાબર -π/3. 24 માં એમસીક્યુ છે cos ઇન્વર્સ sin π/3 બરાબર ખાલી જગ્યા, એના ઓપ્શન મિત્રો આ પ્રમાણે છે a બરાબર -π/6, b π/6, c 5π ના છેદમાં 6 અને d 7π ના છેદમાં 6. 25 માં એમસીક્યુ છે cos બ્રેકેટમાં sin ઇન્વર્સ 5 ના છેદમાં 13 નું મૂલ્ય ખાલી જગ્યા છે, એના ઓપ્શન છે a બરાબર 5 ના છેદમાં 13, b બરાબર 12 ના છેદમાં 13, c બરાબર 5 ના છેદમાં 12 અને d બરાબર 1. મિત્રો આ જે તમને એમસીક્યુ આપેલા છે હોમવર્કમાં, એ તમામે તમામ ફટાફટ ગણતરી કરી અને એના આન્સર છે એ મેળવી લેજો. અને તમને એક બીજી ખાસ સૂચના કે આ એમસીક્યુ છે એ જેવી ગણતરી થઈ જાય એટલે ફટાફટ મને એના આન્સર, અને એક વખત રફ બુકમાં અને એક વખત પાકી બુકમાં, તો તમે પાકી બુકમાં જ ખાલી ગણતરી કરશો તો ચાલશે, આના વોટ્સએપ દ્વારા ફોટો છે એ મને હોમવર્કના મોકલી આપજો કે જેથી મને પણ ખ્યાલ પડે કે મિત્રો તમે વ્યવસ્થિત વર્ક કરો છો. હવે અહીંયા આગળ એક સૂચના આપી દઉં કે અહીંયા cos ઇન્વર્સ cos 7π/6 છે, એનો આન્સર આવશે 5π ના છેદમાં 6. પછી આપણે છે cos ઇન્વર્સ 1 ના છેદમાં વર્ગમૂળ 2 વત્તા 3 sin ઇન્વર્સ 1 ના છેદમાં વર્ગમૂળ 2 છે, એનો આન્સર આવે છે π. પછી sin ઇન્વર્સ sin 4π/3 છે, એનો આન્સર આવે છે -π/3. પછી cos ઇન્વર્સ બ્રેકેટમાં આપણને sin π/3 આપેલું છે, એનો આન્સર આવે છે π/6 અને cos બ્રેકેટમાં sin ઇન્વર્સ 5 ના છેદમાં 13 છે, એનું મૂલ્ય આવે છે 12 ના છેદમાં 13. તો મિત્રો આ પ્રમાણે તમારે આન્સર આવે છે કે નહીં તે પણ તમે ટેલી કરી લેજો. આ દાખલા છે એ તમારી બુકમાં નોંધ કરી લો. ફરી આવતા વીકે 26માં એમસીક્યુ થી આપણે આગળ વધારાના એમસીક્યુ છે એ ગણતરી કરાવશું. અને તમે વધુને વધુ જો તમારી રીતે પણ તમે બીજા એમસીક્યુ મળે તો એનું સોલ્યુશન કરી અને એક સરસ બાકી બુક છે એમાં અલગથી નોંધ કરી રાખજો, કે જેને કારણે આપણે છેલ્લે જ્યારે એમસીક્યુ છે એની જરૂર પડે તો આ બુક છે એમાંથી જ ગણતરી કરી શકાય. તો આવતા અઠવાડિયે મળીએ. તમારો ખૂબ ખૂબ આભાર.